ગુજરાતના એક પણ ડિરેક્ટર એવા નહીં હોય કે જેની સાથે આટલા વર્ષોમાં હું કામ ના કરી શક્યો, અને મોટાભાગે દરેક ડિરેક્ટરે મને રિપીટ કર્યો છે. પણ એક માણસ જેની સાથે વર્ષોથી જ્યારે શરૂઆત કરી મારી કેરિયરની, ત્યારથી મારી તમન્ના હતી કે આમની અંડરમાં કામ કરવું છે. કારણ કે ખૂબ જ સિનિયર ડિરેક્ટર, ગુજરાતની ગળથૂથી સમજનારા, ગુજરાતના પ્રેક્ષકોની નાળ સમજનારા એકમાત્ર ડિરેક્ટર જે આજના સમયમાં જે હયાત છે એ અશોકભાઈ છે. અશોકભાઈ સાથે આની આગળ પણ એક બહુ ચેલેન્જિંગ રોલ કર્યો છે આગળની એક ફિલ્મમાં. આ ફિલ્મમાં પણ 2-3 વર્ષ પછી મારી પાસે આ ઓફર લઈને આવ્યા, અને મને ખાતરી હતી કે કંઈક આવ્યા છે તો કશુંક મજાનું લઈને આવ્યા છે. અશોકભાઈ વિશે કંઈ પણ બોલવા માટે બહુ નાનો એક્ટર કહેવાય, પણ એ માણસની સાથે જ્યારે ફ્લોર પર હું ત્યારે હું માત્ર એમને ઓબ્ઝર્વ કરું તો એમની પાસેથી ઘણું બધું શીખવાના પ્રયત્ન કરતો હોઉં છું. ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા બધા એવા વ્યક્તિઓ આવ્યા હશે કે જે તમને 2-5 બીજી શિખામણ આપી શકે, શીખવી શકે, પણ સબ્જેક્ટના કન્ટેન્ટ માટે કે કેરેક્ટરાઇઝેશન માટે કે લોકોને શું શું સ્પર્શશે એના માટે બહુ જ ઓછા ડિરેક્ટર્સમાં ક્લિયરિટી હોય છે, અને અશોકભાઈ પાસેથી એ ઘણું બધું શીખ્યો છું.